Hello my students, I hope you are all fine. Today we will learn something new. આજે આપણે કઈ નવું શીખીશું. તો મને એ જણાવવું જોઈએ કે આપણે બધાને ભૂખ લાગે છે ત્યારે આપણે શું કરીએ છીએ? આપણે બધા ખાઈએ છીએ, બરાબર છે ને? તો આપણે શું શું ખાઈએ છીએ? દાળ, ભાત, શાક, રોટલી, પીઝા, બર્ગર, પાણીપુરી, મેગી, બરાબર ને? આ બધું આપણે ખાઈએ છીએ. હવે બધાની મમ્મી રોટલી બનાવે છે ને, તો આ રોટલી કેવી હોય છે? અરે વાહ, વેરી ગુડ આન્સર. આ રોટલી ગોળ હોય છે, બરાબર ને? તો આ ગોળ શું છે? અરે વેરી ગુડ આન્સર. આ ગોળ આકાર છે, એટલે કે શેપ્સ છે, બરાબર ને? તો આજે આપણે શેપ્સ વિશે શીખવાના છીએ. મને એ જણાવવું જોઈએ કે સમોસાનો આકાર કેવો હોય છે? વેરી ગુડ આન્સર. સમોસાનો આકાર ત્રિકોણ હોય છે. પછી પીઝા ભાવે છે ને બધાને, તો આ પીઝાનો આકાર કેવો હોય છે? કેવો હોય છે? ગોળ, બરાબર ને? તમે બધાએ પાર્લેજી બિસ્કિટ તો ખાધું જ હશે, ખાધું છે ને? તો એનો આકાર કેવો હોય છે જણાવો જોઈએ મને. ગુડ, એનો આકાર લંબચોરસ હોય છે, બરાબર ને? પછી તમે બધાએ ક્રેચેટ બિસ્કિટ ખાધું છે, ખાધું છે ને? તો એનો આકાર કેવો હોય છે? અરે વાહ, એનો આકાર ચોરસ હોય છે. તમને બધાને ગુજરાતી નામ તો આવડે જ છે. તો આજે આપણે આજે શેપ્સ છે ને એના અંગ્રેજી નેમ શીખીશું કે ઇંગ્લિશમાં એને શું કહેવાય. તમારે બધાએ એ બધા ઇંગ્લિશ નેમ શીખી લેવાના છે, બરાબર છે ને? તો એ શીખવા માટે આપણે એક શેપ્સ સોંગ જોઈશું. તો ચાલો આપણે જોઈએ શેપ્સ સોંગ. સર્કલ સર્કલ સર્કલ, સ્ક્વેર સ્ક્વેર સ્ક્વેર, રેક્ટેંગલ રેક્ટેંગલ રેક્ટેંગલ, ત્રાયેંગલ ત્રાયેંગલ ત્રાયેંગલ, સર્કલ સ્ક્વેર રેક્ટેંગલ ત્રાયેંગલ. સોંગ્સ જોવામાં મજા આવી ને? તો આપણને થોડાક યાદ રહ્યા, બરાબર ને? તો હજી પાકું યાદ રાખવા માટે આપણે શું કરવું પડશે? આપણે એનું રિપીટેશન કરવું પડશે, બરાબર છે ને? તો આપણે એનું રિપીટેશન કરી લઈએ, બરાબર ને? સર્કલ સર્કલ સર્કલ, સ્ક્વેર સ્ક્વેર સ્ક્વેર, ત્રાયેંગલ ત્રાયેંગલ ત્રાયેંગલ, રેક્ટેંગલ રેક્ટેંગલ રેક્ટેંગલ. ચાલો, બોલાઈ ગયા ને? તો હવે આપણે જોઈ લઈએ, ચકાસી લઈએ કે કોને કેટલા નેમ યાદ રહ્યા છે, બરાબર છે ને? તો એ ચેક કરવા માટે આપણે એક કામ કરીશું. ચાલો જોઈએ, બધા એક નોટબુક, પેન્સિલ, રબર, ફૂટપટ્ટી લઈ આવો જોઈએ. ચલો જાઓ ફટાફટ. લઈ આવ્યા ને બધા? તો હું અહીંથી શેપ્સનું નેમ બોલીશ જે તમારે તમારી નોટબુકમાં ડ્રો કરવાનું રહેશે, બરાબર છે ને? રેડી છો ને બધા? ઓકે, 1 2 3 સ્ટાર્ટ. સ્ક્વેર, સર્કલ,
rectangle and triangle. ચલો તો બધાના ધ્રુવ થઈ ગયા છે ને શેપ્સ. ચલો જોઈએ બધા બતાવો. અમુક જણાએ સરસ દોડ્યા છે, જ્યારે અમુકના વાંકા ચૂકા છે. વાંધો નહીં, ઘરે પ્રેક્ટિસ કરજો એટલે સરસ આવડી જશે. તો બાળ મિત્રો, હવે આપણે એક આ શેપ્સને લઈને એક્ટિવિટી કરીશું કે જેમાં તમારે શેપ્સ દોરવાના છે. પહેલા હું દોરીશ તે તમારે બધાએ ધ્યાનથી જોવાનું છે, અને પછી હું તમારી પાસે દોરાવીશ. બરાબર છે ને? તો એવરીબડી અટેન્શન હિયર. ડ્રો અ સર્કલ. Draw a circle. Draw a square in the circle. Draw a square in the circle. Draw a triangle in the square. Draw a triangle in the square. Draw a circle in the triangle. Draw a circle in the triangle. બધાને સમજ પડી ગઈ ને કે કઈ રીતે દોરવાના છે? બરાબર છે ને? તો હવે તમારો ટર્ન છે. હું જે સેન્ટેન્સ બોલીશ તે પ્રમાણે તમારે શેપ્સ દોરવાના રહેશે. ડ્રો અ રેક્ટેંગલ. ડ્રો અ સર્કલ ઇન ધ રેક્ટેંગલ. ડ્રો અ triangle in the circle. Draw a square in the triangle. ચાલ બધાનો દોરાઈ ગયો છે ને? તો હું આ ચિત્ર સાથે સરખાવો જોઈએ. બધાનો આવું દોરાયો છે ને? જોઈ લેજો બરાબર. જેનો આવું નહીં દોરાયો હોય તે સુધારી લેજો. બરાબર ને? ચાલો, બધાને શેપ્સ સમજ પડી ગઈ છે. હવે આ શેપ્સનો યુઝ કરીને આપણે એક પિક્ચર બનાવીશું કે જેમાં આ બધા શેપ્સનો યુઝ થયેલો હશે. તો બધા તૈયાર છો ને એ પિક્ચર ડ્રો કરવા માટે? પહેલા હું બોલીશ, દોરીશ, અને તમારે પણ મારી સાથે સાથે ડ્રો કરવાનું છે. ચાલો, તો બધા પિક્ચર ડ્રો કરવા માટે રેડી છો ને? ચાલો ફટાફટ નોટબુક, પેન્સિલ, રબર, ફૂટપટ્ટી લઈ લો. લેવાય ગઈ બધા? ચાલો, તો હવે આપણે ડ્રો કરીએ. ચાલો, સૌથી પહેલા તમારે ટ્રાયેંગલ દોરવાનું છે. તે પણ ઊંડું. કેવું દોરવાનું છે? ઊંડું.
જો તો કઈ રીતે હું ડ્રો કરું છું? બરાબર છે ને? તો આ રીતે ઊંધું ટ્રાયેંગલ દોરવાનું છે. ચાલો બધા દોરો જોઈએ. દોરાઈ ગયું. તો હવે આપણે સર્કલ ડ્રો કરવાનું છે. જોજો કઈ રીતે હું ડ્રો કરું છું, બરાબર ને? અટેન્શન હિયર. જોયું ને બધાએ કે સર્કલ કઈ રીતે દોરવાનો છે? ચાલો જોઈએ, ફટાફટ ડ્રો કરો. ચાલો હવે બીજા બે સર્કલ ડ્રો કરવાના છે. તે ક્યાં કરવાના છે? અહીંયા ઉપર સ્મોલ. કેવા કરવાના છે? સ્મોલ. એક આ બાજુ અને બીજું આ બાજુ. ચાલો ડ્રો થઈ ગયા સ્મોલ સર્કલ. વેરી ગુડ. હવે રેક્ટેંગલ દોરવાનું છે. તે ક્યાં દોરીશું રેક્ટેંગલ? અહીંયા નીચે. દોરાઈ ગયું રેક્ટેંગલ. હવે બીજું રેક્ટેંગલ. આ રીતે બે દોરાઈ ગયા ને રેક્ટેંગલ. હવે ફરી નીચે દોરો નાનું રેક્ટેંગલ. એ જ રીતે આ બાજુ પણ દોરો બીજું રેક્ટેંગલ. થઈ ગયું ને? હવે બીજા રેક્ટેંગલ દોરવાના છે. આ રીતે એક રેક્ટેંગલ અહીંયા ડ્રો કરવાનું છે અને બીજું રેક્ટેંગલ અહીં ડ્રો કરવાનું છે. બરાબર છે ને? તમને કઈ આઈડિયા આવે છે કે આ શું હશે? થોડી થોડી આઈડિયા આવે છે. આવે છે ને? તો હવે આપણે અહીં બીજા બે નાના સર્કલ દોરીશું. અરે વાહ, આપણું પિક્ચર ડ્રો થઈ ગયું. તો કહો જોઈએ મને કે આ શાનું પિક્ચર હશે? વેરી ગુડ આન્સર. ધીસ પિક્ચર ઇઝ આર એ ટી. શાનું છે? રેડ. ધીસ પિક્ચર ઇઝ રેડ. તો બાળ મિત્રો, તમને આ પિક્ચર ડ્રો કરવાની મજા આવી ને? તો તમારે ઘરે આવા શેપ્સનો યુઝ કરીને કોઈ પણ ચિત્ર ડ્રો કરવાનું છે. તો તમને મજા આવી ને આજે નવું શીખવામાં? તો ચાલો આવજો. બાય બાય. સી યુ અગેન. હેવ અ ગ્રેટ ડે.